शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्री सहजानंदाय गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री स्वामी नारायण भगवान ने जय। सर्वे हरि भक्तों ने भाव थे जय स्वामी नारायण। वळी कानम देश आमोदमा द्विज भट्ट दीनानाथ संशयवत सत्संगमा हतो अणसमजे अनाथ एवा समामा आवियो विमुखयति मति मंद अभाग्य जोगे आवी मळ्यो जे निर्विकल्पानंद तेणे भट्ट भर मावियो आवियो तेणे अभाव पूर्ण संशय पाड़ियो ते विमुखे भजव्यो भाव मेल्यो शरण महाराजनु त्यारे भूते वरत्यो लाग आवी लाग्या अपत्यने जारे करियो सत्संग त्याग। सद्गुरु निष्कुळानंद स्वामी भक्त चिंतामणिना प्रकरण परचा विभागमां कानम देशना आमोद गामना दीनानाथ भट्ट जाते करीने द्विज एटले के ब्राह्मण हता। महाराजना दृढ़ उपासक हता, महाराजना भक्त हता, पण एमनो सत्संग केवो हतो तो स्वामी कहे छे सत्संगवत सत्संगमां हतो अणसमजे दीनानाथ, अणसमजे अनाथ। दीनानाथ भट्ट केवा हता? स्वामी कहे सत्संगमां हता पण संशयवाळा हता। गमे एटलो सत्संग करिए, भजन करिए, भक्ति करिए, पण ज्यां सुधी संशयग्रस्त मन होय त्यां सुधी एनु कोई फळ नथी मळतुं। कोई पण सेवा करीए छीए त्यां आપણને એમ થાય કે આ સેવા કરીશું એનાથી શું લાભ, શું મળશે, તો એનું કંઈ ફળ મળતું નથી। સત્સંગ કરીએ છીએ આપણને સંશય રહ્યા કરતો હોય। ગીતામાં તો શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે સંશય આત્મા વિનશ્યતિ, સંશયવાળો જે માણસ છે ને એનો વિનાશ થાય છે, સત્સંગમાં રહી નથી શકતો એ। આપણે વિનાશ એટલે એમ ના સમજાય ખાલી શરીર મૃત્યુ પામ્યું એટલે વિનાશ થયો, એ વિનાશ નથી। એમ તો કેટલી વાર જન્મવું ને કેટલી વાર મરવું કુદરતનો ક્રમ ચાલ્યા જ કરવાનો। ગુણાતીતાન સ્વામી કહે દેહ પડી ગયો ને મરી ગયા તે શું થઈ ગયું એટલે પતી ગયું બધું કામ। સ્વામી કહે કે સાધુતા શીખવી, સારા ગુણો મેળવવા અને ભગવાનનું ભક્ત થવું એ કરવાનું છે। મરી ગયા એટલે બધું પતી ગયું એવું નથી। જીવતા હોઈએ પણ સત્સંગ ના હોય
ભગવાન ઓળખાણા ના હોય, સંત ઓળખાણા ના હોય, તો જીવતા પણ મરેલા સમાન છીએ. અને એવો જો સત્સંગ કરતા હોય સંશયવાળો, તો એમનો પણ સત્સંગ મૃત્યુ સમાન સત્સંગ છે. ક્યારે પડે ને એની કોઈ અપાય નહીં કે આ સત્સંગમાં કાયમ રહેશે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, સદગુરુને શોધવા, કેવી રીતે હાલતા ચાલતા ખાતા પીતા બધી રીતે એને તમે જોઈ લો. એકવાર સદગુરુને ઓળખ્યા, એકવાર ભગવાનને ઓળખ્યા, તે ઓળખ્યા પછી કોઈ દિવસે એમના પ્રત્યે આપણે સંશય થવો જોઈએ નહીં. સુતા બેઠા બોલતા જણા શેરે, સામે કંઈક સૂ બેસે, બધી રીતે જોઈ લો કેવી રીતે આ સત્પુરુષ છે. પણ એકવાર જાણ્યા પછી એમાં વારંવાર સંશય, તર્ક, કુતર્ક કર્યા કરવો તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. અને આવું જેને હોય ને નિષ્કુળાનંદ સ્વામી કહે છે અનાથ છે. એ કેવો છે? અનાથની કોઈ વેલ્યુ જ નહીં. જેની માથે ધણી હોય એની વેલ્યુ કહેવાય. કાઠિયાવાડની અંદર છે ને, ગાય ભેંસ બળદ વગેરે પશુ પ્રાણી હોય એ કોઈના માલિકી ના હોય ને તો એ ભૂખે ના મરે. એનો માલિક એને ખીલાવે ને એટલે પૂળો નાખે એને ખવડાવે. અને જેની ઉપર કોઈ ધણી હોય જ નહીં, એટલે કે અનાથ હોય, એની કોઈ વેલ્યુ જ નથી. એને કોઈ સાંજ પડે કોઈ પાણીનું પૂછે નહીં, પૂળોય નાખે નહીં, આવી એની હાલત થાય. એટલે અનાથ ન રહેવું. સત્સંગની અંદર પણ એવું જ છે કે જેની માથે મોટા સદગુરુ બેઠા છે તો એની હાલતા ચાલતા ખાતા પીતા બધી રીતે સદગુરુની ખબર રાખે. જીવ સત્સંગની અંદર હોય, કેટલાય પ્રકારના એમને તરંગો આવતા હોય. હંમેશા જે નાહવા પડે એને ડૂબવાનો ભય રહે, સમુદ્રમાં ડૂબકી મારે એને મૃત્યુનો ભય લાગે. પણ કાંઠે બેસીને છબછબિયા કરતા હોય એને શેનો ડર. એવી રીતે આટલો સરસ મજાનો મોટો મહાસમુદાય, મોટો સત્સંગ, સમુદ્રરૂપી સત્સંગ, એની અંદર તરતું રહેવું એક બહુ મોટું કામ છે. પણ એની અંદર સદગુરુ રૂપી જો આપણને નૌકા મળી જાય તો સહેજે સહેજે આપણે સત્સંગમાં નભી શકીએ. નકર ક્યારે કેવું તરંગ, કેવી લહેર, કેવું મોજું આવીને ઉછાળી નાખે, જડાય ગોત્યાય જડીએ નહીં. અને મુમુક્ષુ જે હોય, સત્સંગ કરતો હોય અને સાધન અવસ્થા હોય, એમને જ બધી તકલીફો થાય. મહારાજે પેલા સ્વામીને કીધું ને, મુક્તાન સ્વામીને ઘાટ સંકલ્પ થાય છે, સ્વામી આમાં મુઠ્ઠી ભરી માટીની રેતીની અને ધાર કરી કે સ્વામી મહારાજ આ જેટલા કણ છે ને એટલા થાય. સુરા ખાચર કે મહારાજ સ્વામીને થાય, મને તે કંઈ થાય નહીં, ઓળખ્યો નથી ને. એવી રીતે જગતના જીવ છે, જગતના માણસો છે, એમને શું તકલીફ છે શું છે એને ના ખબર હોય. સત્સંગ કરતાં કરતાં માનને કેમ જીતવું, ક્રોધને કેમ જીતવો એને શું છે, સારા સદગુણો કેમ કેળવવા એ જગતના જીવને શેમ ખબર હોય. પણ એક સાચો ભગવાનનો ભક્ત હોય અને એને આ સૂત્ર લખ્યું છે, હરિ કે દાસ હિ દાસ, દિન કે દાસ હોય કર, છલ કપટ કર ના નાશ. આપણા મારા ભગતની જોડે વાત થતી હતી, મેં કીધું લીટી તો બહુ નાની, ખાલી બે જ કડીની આ કડી હોય, પણ આખી જિંદગી એની અંદર આવી જાય, આખી જિંદગી એની અંદર ખર્ચાઈ જાય ને. હરિ કે દાસ હિ દાસ, દિન કે દાસ હોય કર, છલ કપટ કર ના નાશ, વરતના શુદ્ધ હોય કર. ખાલી વરતના શુદ્ધ હોય કર જે છે ને એ એટલી બધી અઘરી વસ્તુ છે ને. ખાલી વર્તના શુદ્ધ હોય કર, આટલું જ તમે પકડી રાખો ને તો એટલું કરવામાં કે આપણી જિંદગી પૂરી થઈ જાય. ચોખ્ખું રહેવું ને, કંઈ કે ચોખ્ખા ક્યારે મહારાજને ગમે એવા થવું હોય, એવા થઈએ ત્યારે એ શુદ્ધ રહ્યા કહેવાય. મહારાજને અને સત્પુરુષને જે વસ્તુ ગમે જ નહીં એ આપણે કરીએ, એ જ આપણે કરીએ એ કે જેવી તેવી વસ્તુ છે ના થાય. પણ વાલા ભક્તો,
સત્સંગની અંદર જેને સત્પુરુષ મળ્યા છે ને, એને સત્પુરુષ એની દેખરેખ રાખે છે, એને આવનારા વિઘ્નો એનો નાશ કરે છે. એટલે કોઈ વક્તા સંતો કહે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ. ગુરુ છે એ શું કરે છે? તો કહે છે કે બ્રહ્મા જેમ છે એ સૃષ્ટિનું સર્જન કરે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ પછી એનું પોષણ કરે વિષ્ણુ, અને ગુરુ સાક્ષાત મહેશ્વર, મહેશ્વર શિવ ભગવાન શું કરે છે? તો કે નાશ વિનાશ કરે છે, પ્રલય કરે છે. ગુરુ શું કરે છે? તો ગુરુ બ્રહ્મા છે. શા માટે બ્રહ્મા? તો કહે છે કે એ જીવોને સારા સારા સદગુણોનું સર્જન કરી આપે છે, સારા સારા સદગુણો આપે છે. ગુરુ વિષ્ણુ છે કેમ? કેમ કે એમને એ ગુણો આપેલા છે, એમનું એ ધ્યાન રાખે છે, જતા ના રહે. કેમ કે સદગુણો છે ને તરત જતા રહે, દુર્ગુણો તરત આવતા રહે. માળાનો નિયમ લીધું હોય, હમણાં ચાતુર્માસ આવે છે, કે ભાઈ દરરોજ આટલી માળા કરવી કે આટલા વંદુના પાઠ કરવા. જે દિવસે આપણે કરવા બેસીએ તો આપણે એમ થોડુંક અઘરું લાગે, 101 માળા લીધી હોય, વંદુના પાઠ લીધા હોય, બેસીએ તો સમય લાગે ને, હે લાગે હાય સાજ પાઠ પૂરા થઈ ગયા લો. પણ જેથી ના કરવાનો હોય તેથી અઘરું લાગે, ઇઝીલી હાલો આજે તો કરવાના નથી, ચિંતા નથી એમ કરીને કેવું આપણને લાગે. એટલે આ બધું ટકાવવું નહીં પણ એક કામ છે. સદગુરુ છે એ વિષ્ણુ છે. કેમ? એ ટકાવી રાખે છે આપણાની અંદર, આપણી અંદર ભજન ભક્તિ મંદિર આવું આપણને પકડી રાખે છે. અને ગુરુ સાક્ષાત મહેશ્વર, મહેશ્વર એટલે કે શિવજી એટલા માટે છે કે આપણી અંદર રહેલા દુર્ગુણો, આળસ પ્રમાદ મોહ અભિમાન, આ બધા દુર્ગુણો છે ને એનો સદગુરુ નાશ કરી નાખે છે. એટલા માટે સદગુરુની આવશ્યકતા છે. આપણી માથે એવા સદગુરુઓ હોય તો આપણે સનાથ કહેવાઈએ, આપણી માથે એવા સત્પુરુષો હોય તો આપણે સનાથ કહેવાઈએ. અને જેની પાસે એવા સદગુરુ છે એ જ સમજણવાળા છે, અને જેની પાસે નથી એ સમજણવાળા નથી. દીનાનાથ ભટ્ટ હતા, એવા જ ભક્ત હતા આંબા શેઠ ગઢાડીના. એટલે ગુરુજી આપણે આપણા ગુરુજી ઘણી વખત કથામાં કહે છે કે સત્પુરુષના કરેલા ભક્ત અને ભગવાનના કરેલા ભક્ત બેની હરીફાઈ થાય ને તો કોણ આગળ નીકળી જાય? સાધુનો કરેલો જે ભક્ત હોય ને એ આગળ જતો રહે. જો તમે આ દીનાનાથ ભટ્ટ મહારાજને હેતવાળા હતા, 18,000 શ્લોક ભાગવતના એને આવડતા હતા, ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ જેવા અનેક અષ્ટકો એમણે બનાવ્યા હતા મહારાજ માટે, મહારાજની ઘણી સ્તુતિઓનું ગાન એમણે કર્યું હતું. આંબા શેઠ હતા ગઢાડીના, મહારાજ જ્યાં હોય ત્યાં આંબા શેઠ દાંતણ આપવા માટે મહારાજને જાય, કેટલું મહારાજનું ભોજન કરે, મહારાજની માટે મહારાજ કુંડળ હોય તો કુંડળ જાય, મહારાજ ગઢડા હોય તો ગઢડા આવે, મહારાજ ખોપાળા ગયો તો ખોપાળા જાય, મહારાજ જે ગામ ગયા હોય ત્યાં આંબા શેઠ સવારનું દાંતણ આપવા માટે જતા, મહારાજને ગુડ મોર્નિંગ કરતા. આપણે ત્યારે વોટ્સએપમાં બધાને ગુડ મોર્નિંગ કરીએ, એ મહારાજને પ્રત્યક્ષ ગુડ મોર્નિંગ કરવા જતા, દાંતણ આપતા, એટલો મહારાજનો મહિમા નિશ્ચય હતો. પણ જ્યારે સમય આવ્યો ત્યારે આ એકની તો કથા ચાલે જ છે, નિષ્કુળાન સમયને અનાથ કરી દીધા, અને બીજા હતા ગઢાડીના આંબા શેઠ, મહારાજનું ચરિત્ર જોયું, ત્યાં ત્યાં કંઠી મૂકીને જતા રહ્યા, ત્યાં ત્યાં કંઠી મૂકી દીધી. પછી મહારાજે મુક્તાન સ્વામીને જ્યારે મોકલ્યા ને ત્યારે પાછો એને સત્સંગ થયો. એટલે મહારાજના ભક્ત કરતાં સાધુના ભક્ત વધી જાય એવી વાત છે. કેમ? કેમ કે બાટલીનું દૂધ પીધું હોય અને પછી મોટો થઈને ચાલે ને તો એના પગ એકી બેકી રમે, અને પોતાની સગી માતાનું દૂધ પીને જે મોટો થયો હોય એ ચાલતો હોય ને તો એ ધરતી ત્રુજ આવે. એવી રીતે સત્સંગની અંદર નવા નવા આવ્યા હોય, કોઈ ફરવાના બાને વડતાલ આવે અને પછી એને ગમે, એના એક બે સંકલ્પ પૂરા થાય તો વડતાલની પૂનમો ભરે, સત્સંગી થાય, તિલક ચાંદલો કંઠી માળા બધું કરી લે, ત્યાં વડતાલ સ્ટોરમાં જે મળતું હોય એ બધું લઈ, નિષ્કુળાંત કાવ્ય ભક્ત ચિંતામણી વચનામૃત એમ કરીને સત્સંગી થાય. પણ એના સત્સંગની કોઈ ગેરંટી ના દેવાય, એના સત્સંગની કોઈ ગેરંટી ના દેવાય. અને એવા સત્સંગની પાસે આપણે ઊભા રહીએ ને તો તમને અંતરમાં ટાઢક ના થાય. પણ આપણા લોયાધામ ન્યૂજર્સીના ભક્તો, લોયાધામ મેકરના ભક્તો, લોયાધામ ઇન્ડિયાના ભક્તો,
તારે બધા સત્સંગ કરે છે, આપણે પાસે ઊભા હોય, આપણે એમને ખાલી વાત સાંભળીએ તો અંદરમાં આપણે ટાઢક થાય. એનું કારણ, એમણે એવા સદગુરુને સેવા છે. એવા સદગુરુને જેણે સેવા છે, એમનો સત્સંગ લીધો છે, એમનો લાભ લીધો છે, અને એવા જે ભક્તો તૈયાર થયા છે ને, એ એવા છે કે એની બાજુમાં જો કોઈ આવીને ઊભો રહે ને તો એમને સત્સંગ ચડાવી દે. આજ દીનાનાથ ભટ્ટ, આજ દીનાનાથ ભટ્ટ આ નિર્વિકલ્પાનંદ આવ્યા અને ભરમાં આવ્યા, સત્સંગ કંઠી તોડી નાખી. વાત આખી એવી હતી, બુવાના કાનદાસ પટેલ હતા, એમને પણ નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો, અને આ દીનાનાથ ભટ્ટ જ્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગમાંથી નીકળ્યા અને નીકળી, મહારાજે એમનું અપમાન કર્યું તો નીકળી ગયા. નીકળી ગયા પછી કાનદાસ પાસે ગયા તો ખેતી કરતા હતા ભગત, ખેતી કરતા 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 આવ્યા જોયા એટલે ઓ ગુરુદેવ આવ્યા કે પગે લાગ્યા, સ્વામી આવ્યા કે છે. અને ખાલી એમણે એટલું કીધું, સ્વામીને ભગવાન નથી. તો જેને દંડવટ કરતા હતા એની સામે તરત લાકડી લીધી, નીકળો બહાર, કંઈ જરૂર નથી. દીનાનાથ ભટ્ટ પાસે આવ્યા, દીનાનાથ ભટ્ટને કોઈ સારા સાધુનો યોગ નહોતો એવો, તો શું થયું, એમણે એવું કીધું કે દીનાનાથ ભટ્ટ તમે આટલા બધા વિદ્વાન, આટલા બધા મહારાજની માટે સ્તોત્રો બનાવો છો, અષ્ટકો બનાવો છો, 18,000 શ્લોક તમને મોઢે છે ભાગવતના, આટલું મોટું તમારું નામ છે, છતાંય તમે કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી લખી એમાં તમારું દીનાનાથ ભટ્ટનું નામ ના લખ્યું, અને મયારામ ભટ્ટ હાવ ભોળા બ્રાહ્મણ કાંઈ આવડે નહીં એવા બ્રાહ્મણનું નામ લખ્યું, તમે આટલા મોટા વિદ્વાન તમારું નામ લખ્યું નહીં, એટલે તમે ખાલી સ્વામિનારાયણ ભગવાનને પકડી રાખ્યા છે. આવું ભરમાં આવ્યા એટલે આમને લાગ્યું સાચું, કેમ કે માન તો હતું જ, એની અંદર માન હતું, અને જેવા જો એવા સનાથ નહોતા થયા, નતા એવા ભગવાનને સોંપાણા અને નતા એવા સાધુને સોંપાણા. એના કરતાં જોબન પગી સારા, કેમ કે જોબન પગીને મુક્તાન સ્વામીનો સત્સંગ હતો. જોબન પગીને ક્યારે પછી એમ ના થયું કે ચાલો પાછું થોડુંક બંદૂક ફેરવી આવીએ, હસતા હસતા કહેતા ક્યારેક મહારાજને કે મહારાજ એક આંટો મારી આવો તો વડતાલનું મંદિર પતી જાય, એક ખેપ મારી આવો તો વડતાલનું મંદિર તમારે જેવું કરવું એવું થઈ જાય, હસતા હસતા કહેતા. પણ ક્યારેય એમણે મહારાજનો સત્સંગ થયો ને પછી એણે મુક્તાંશનો યોગ થયો ને પછી એમણે ક્યારેય કોઈની સામે આંગળી ઊંચી કરી નથી. એક વખત ખાલી દાંતણ લઈ આવ્યા, દાંતણ લઈ આવ્યા મહારાજને આપ્યું, મહારાજ કે ક્યાંથી લઈ આવ્યા, ફલાણા ખેતરમાંથી પૂછ્યું કે ના જાઓ એમને દંડવટ કરો અને માફી માંગી આવો, આપી આવો પાછું, એ કહેતો જ લાવજો. વિચારો, ગયા માફી માગી, બોલો એ મૂછાળા જુબન પગી આટલા મોટા મરદ માણસ ક્યારે થાય આવું. એટલે સત્સંગની અંદર કોઈ દિવસે આપણે અનાથ ન રહેવું, સનાથ થઈને રહેવું. એવા સમયમાં આવ્યો વિમુખ અતિ મતિ મંદ, અભાગ્ય જોગે આવી મળ્યો જે નિર્વિકલ્પાનંદ. જ્યારે આપણને સત્સંગમાંથી પાછું પડવાનું મન થાય અને આપણે પાછા પડીએ ત્યારે સમજી લેવાનું કે આપણું અભાગ્ય જ ચાલુ થયું છે, આપણા ભાગ્યના દરવાજા બંધ થયા છે. સત્સંગ જાય, વિમુખનો યોગ થાય એટલે સત્સંગ જાય. વિમુખ કોને કહેવાય, તો કહે છે મતિ મંદ, વિમુખ અતિ મતિ મંદ, જેની બુદ્ધિ છે ને એકદમ નીચલી પાયરીની હોય ને, છેલ્લી કોટીની, ભગવાનને સંતને હારે જેને લેવા દેવા જ નથી ને એને વિમુખ કહેવાય. જેને સત્સંગને હારે નાવા નીચાવવાનો કોઈ સંબંધ જ નથી ને વિમુખ કહેવાય. વિગત મુખ, સત્સંગથી ઉલટી સાઈડનું મોઢું, અને સન્મુખ એટલે ભગવાન તરફ ને સંત તરફનું મુખારવિંદ, એને સન્મુખ કહેવાય. તો આવો નિર્વિકલ્પાનંદ વિમુખ એ આવ્યો, તેણે ભટ્ટને ભરમાવ્યો, આવ્યો તેણે અભાવ. સત્સંગની અંદર જ્યારે અભાવ આવે ને ત્યારે બધી દુર્ગતિ ચાલુ થઈ જાય. અભાવ આવે એટલે
પૂરણ સંશય પાડ્યો તે વિમુખે ભજવ્યો ભાવ, મેલ્યું શરણ મહારાજનું ત્યારે ભૂતે વર્ત્યો લાગ. ભટ્ટને પછી નિર્વિકલ્પાનંદે આવી અને મહારાજને વિશે અભાવ કરાયો, સત્સંગને વિશે અભાવ કરાયો, કંઠી નાખીને ફેંકી દીધી. એટલે ધીરે 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 સત્સંગમાંથી ગયા. અને સત્સંગમાંથી જેવી રીતે જાય પછી તો શું આવે, બધાને માટે ખુલ્લા દરવાજા થઈ જાય, ભૂત ભૈરવ ડાકણ ચાકણ બધા એની અંદર આવી શકે. દીનાનાથ ભટ્ટની દીકરી હતી જમનાબાઈ, એમની અંદર પછી ભૂતે પ્રવેશ કર્યો. જેના ઘરની અંદર પવિત્રતા નથી, સત્સંગ નથી, ભજન નથી, ભક્તિ નથી, સવાર સાંજ આરતી પૂજાપાઠ દીવાબત્તી નથી, એવા ઘરની અંદર ભૂતને તરત આવું ગમે. મેલી વિદ્યાનો ત્યાં તરત પ્રચાર થાય. કંઠી જાય, તિલક ચાંદલો જાય, એટલે આ લોકોને રહેવાનું બહુ ગમે. જ્યાં સુધી આપણા ગળાની અંદર કંઠી હોય, કપાળની અંદર તિલક ચાંદલો હોય, મુખમાં સ્વામિનારાયણ ભગવાનનો મહામંત્ર હોય, ત્યાં સુધી કોઈ દિવસ મેલી વસ્તુ આપણી અંદર આવી જ ના શકે. મેલી વિદ્યા, મેલી વસ્તુ આપણી અંદર આવી એનો મતલબ આપણે અંદરથી મેલા છીએ તો જ આવી શકે, નકર આવી જ ના શકે. ભગવાનનું શરણ મેલ્યું દીનાનાથ ભટ્ટે, એટલે એને આપત્તિ આવવાનું ચાલુ થઈ. સ્તોત્ર અષ્ટક વળી આરતી તેણે કરી તી હરિની વિનતી, માટે ભૂતનું તું તન ત્યાં નોય વળગે હરિ વિમુખ જે હોય, માટે એની સ્તુતા જે વિમુખ વળગ્યું ભૂત તેને દિયે દુઃખ. જાય ઘરમાંથી ચીજ ઉપાડી નાખે પહેર્યાના લુગડા ફાડી, રાંધી રસોઈ કરે તૈયાર આવી વિષ્ટા નાખે તે મુજાર, ગોળધૃત જળ દૂધ દઈ તેમાં નાખે નરક લઈ, એમ આપે દુઃખ ભૂત આવી નાખી જમુનાને અકળાવી, તેને કાઢવાને બહુ કર્યું તોય ભૂત કેણે નની સર્યું. પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ આવ્યો સુતા તેડી પ્રભુ પાસ, શીશ નમાવી હરિચરણે કહે નાથ આવ્યો હું શરણે, મારી સુતા આ જમુના જે હ આજ થકી તમારી છે તે હ, તેણે ભવિષ્ય વળગ્યું ભૂત તેનું તન મનમાં છે તૂત. આવી રીતે પછી શું થયું, કંઠી ઘરમાંથી કાઢી નાખી, ભજન ભક્તિ મેલી દીધું. પણ હમણાં બે દિવસ પહેલાં હું કહેતો હતો કે થોડું ભજન કર્યું હોય ને નફો જાતો નથી. ભગવાનની માટે થોડું ઘણું કર્યું હશે ને, સાધુ માટે થોડું ઘણું કર્યું હશે ને, આ બેંક એવી છે, મહારાજની બેંક એવી છે, એમાં નાખેલું કોઈ દિવસે ફોગટ જતું. ઇન્ડિયાની અંદર તો તમને ખબર ને, પેલી નાની નાની બેંકો હોય ને, ટાઈમ થાય એટલે ઉલ્લી જાય, ઊભી થઈ જાય, લોકોએ પૈસા મૂક્યા હોય જાય. પણ લોયા ગામની અંદર પેલું પોસ્ટ આવે ને, શું કે એને, એટલે પૈસા મૂક્યા હોય ને તો કોઈને લાખ રૂપિયાને, બોલો જે માણી મેઈન માણસ હતો ને જે ચેરમેન, ઉપાડીને જતો રહ્યો પૈસા બધા, તે કોઈને લાખ કોઈના બે લાખ, બધા ઊભા થઈ ગયા હાથ ધોઈ નાખ્યા બધાએ. ઇન્ડિયામાં તો બધી બહુ બેંકો ઊભી થઈ જાય, પણ બરોડા બેંક જેવી બેંક હોય, કોઈ નામાંકિત બેંક હોય, એમાં પૈસા મૂક્યા હોય, વ્યાજ થોડુંક આવે, પણ આવે આવે ને આવે. એટલે કોઈ કવિઓએ કીધું છે, ભગવાનની ત્યાં છે ને દેર છે પણ અંધેર નથી. એક માળા કરીએ છે ને ક્યારેક કામ લાગશે. એટલે મારા જોજનાવૃતમાં કીધું, સત્સંગ કર્યો છે ને તો રઝળતે રઝળતે પણ એનું આડો આવીને, પુણ્ય આડું આવીને ભૂ રહેશે, ફોગટ નહીં જાય, ક્યારેક કામ લાગશે.
ગુરુકુલની અંદર છોકરાઓ ભણવા આવે ને, પછી ગુરુકુલમાં ભણે, સત્સંગ કરે, ભજન કરે, ભક્તિ કરે, પૂજા પાઠ શીખે, બધું કરે, સારા સંસ્કાર મેળવે, પછી ભણીને પછી ઘેરે જવાનું થાય. અને તો એમાંથી 100 બે પાંચ છોકરા એવા હોય કે ઘેરે ગયા પછી ધીરે 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 એને સત્સંગ જતો રહે, સંઘ એવો થાય ને. એટલે પણ ગુરુકુલમાં રહીને પછી ભજન ભક્તિને બધું કર્યું હોય ને, આપણે 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 અંદર કોન્ફરન્સની અંદર ભાવેશ ભગત આકોલિયા સાંભળતા હશે કથા, ગુરુકુલમાં બહુ સેવા ભજન ભક્તિ નાના તે કરતા, પછી ઘેરે ગયા, થોડોક સત્સંગ એને ગયો, બહુ કુસંગી નહોતા થયા પણ સત્સંગ જતો રહ્યો એને. પણ પછી પાછા પૂનાની અંદર સેટ થયા, ત્યાં નોકરી ધંધે લાગી ગયા, બધું થયું. પણ તિલક ચાંદલોન કંઠીને એવું નહીં, પૂજા પાઠને એવું નહીં, ગુરુકુલમાં ભણીને તૈયાર થઈને ગયા, પણ પછી જતું રહ્યું. વચ્ચે જે ભણવાનો સમય આવે એટલે ભણવામાં વાંચવું પડે બહુ, આ તે બધું, સત્સંગ ગયો એને. પણ પછી અવારનવાર પાછું ગુરુજીને પૂના જવાનું થયા, આપણા જિજ્ઞેશ ભગત પૂનામાં બહુ સારો સત્સંગ કરે કરાવે, તો એમની જોડે રહેવાનું થયું અને ગુરુજીને ત્યાં જવાનું થયું. પાછા એમને પકડ્યા, અત્યારે એવો એમનો સત્સંગ છે, ભાવેશ ભગત અત્યારે અમેરિકામાં રહે છે. પણ કથા સાંભળીને તેને ચેન ના પડે, એમણે જાણે જાણે ગુરુકુલ એટલે આપણો પરિવાર છે, એના પોતાના સગા સંબંધીઓ જેટલા વાલા નહીં હોય ને એટલા એના સાધુ વાલા, એવો એને સત્સંગ થઈ ગયો. પાછો પહેલાં એણે કર્યું હતું, પાછી વચ્ચે પાછું જતું રહ્યું, પણ પેલું જે બી નાખેલું પડ્યું હતું ને જમીનમાં, ઇન્ડિયામાં શું કરે ત્યારે કપાસને બી મૂકી દે, ઉનાળામાં ગરમી પડતી હોય ને ત્યારે ચાસ કરી અને બીયા મૂકી દે, પછી એમને પડ્યા રહે અંદર, પછી વરસાદ પડે ને અને ખેતર ભીનું થાય ને એટલે ઉગે બધા. એવી રીતે આપણે સત્સંગ કર્યો હોય, માળા કરી હોય, ભજન કર્યું હોય, ભગવાનની માટે ને સાધુ માટે કાંઈક કર્યું હોય, એની માટે ફૂલપાન લાવ્યા હોય, શાકભાજી લાવ્યા હોય, દૂધ લાવ્યા હોય, નાની મોટી સેવા કરી હોય, માળા ભગવાન માટે માળા કરી હોય, બધું કર્યું હોય, પછી જતું રહે આપણી પાસેથી બધું, પણ ટાઈમ થાય ને એટલે પાછો ભગવાન આપણને દદામી બુદ્ધિ યોગમતમ તેને મામું પયાંતિ, તે ભગવાન કહે છે હું એને પછી એવો બુદ્ધિયોગ આપું કે જેણે કરીને એ પાછો મારી પાસે આવે. એવા ઘણા બધા હરિભક્તો છે કે અમુક વખત એવું થાય કે એ સત્સંગમાંથી થોડોક યોગ ઓછો થઈ જાય ને, કોન્ટેક ઓછો થઈ જાય ને, તો થોડાક દૂર ખસી જાય, પણ પાછી જેવો જેવો યોગ થાય ને પાછો, એટલે પાછા એટલા નજીક આવી જાય, એટલા બધા નજીક આવી જાય કે સત્સંગ જ એને સર્વસ્વ થઈ જાય. એટલે આ એક બહુ મોટો બેનિફિટ છે સત્સંગનો. આ દીનાનાથ ભટ્ટ હતા, એણે સ્તોત્રો ભગવાન માટે કર્યા હતા, અષ્ટકો કર્યા હતા, ભગવાનની ઘણી બધી આ બધું કર્યું હતું એમણે ભગવાન માટે, તો એને કામ એ લાગ્યું. શું કામ લાગ્યું? એની અંદર ભૂત ના આવ્યો. જો એની અંદર ભૂત આવ્યો તો શું થાત? આ પછી શું થયું? એને દીકરીને લઈ અને પછી મહારાજની પાસે ગયા, મહારાજને પ્રાર્થના કરી, વિનંતી કરી, બધું નમી ગયા ભગવાનની પાછળ આગળ, એટલે કામ થયું. પણ જો એની અંદર ભૂત આવ્યું હોત તો ભૂત પછી એને ભગવાન પાસે જવા દે? ભૂત તો પછી કેટલા બીજા આમાં કીધું ને આવું બધું કરાવે, ઘરમાંથી ચીજ બીજે નાખે આવે ને પોત બીજાની ઘરની પોતાના ઘરમાં લઈ આવે, રસોઈ બનાવી એને નાખી દે, એની અંદર ધૂળ નાખી દે, વિષ્ઠા નાખી દે એની અંદર, આવું બધું કરે, તો ભગવાન પાસે પછી ક્યાંથી આવે? પણ ભગવાનની માટે એણે સ્તોત્ર બનાવ્યા હતા, ભગવાનની માટે એણે કંઈક કર્યું હતું, એની અંદર ભૂતે પ્રવેશ ના કર્યો. અને પ્રવેશ કર્યો એમની દીકરી, એમની સુતા સુતા એટલે દીકરી, જમુનાબાઈ નામ હતું એનું, એની અંદર ભૂતે પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને એટલી બધી દોડધામ કરાવી દીધી, ઘરના બધા થાકી ગયા. અને પેલું કહે છે ને પછી ચમત્કાર આગળ નમસ્કાર થાય, ત્યારે કે નમસ્કાર થાય નહીં ને, આવો પરચો પુરાણો ભૂતનો. પછી તો બધી જગ્યાએ બતાવ્યું, દોરા ધાગા કર્યા, કેટલું કર્યું, પણ ક્યાંય મેળ પડ્યો નહીં. બધી જગ્યાએ બહુ એમણે બતાવ્યું, બધી જગ્યાએ રખડ્યા ફર્યા બધું કર્યું, પણ જમનાબાઈની અંદરથી ભૂત નીકળ્યું જ નહીં. પછી એમને લાગ્યું કે ચાલો ભગવાન પાસે જાઓ, ભગવાનની પાસે વિનંતી કરું, અને મહારાજના પગની અંદર આવીને પડ્યા. શીશ નમાવી હરિચરણે, કહે નાથ આવ્યો હું શરણે. જીવ જ્યારે થાકી જાય ને ચારે બાજુથી, ત્યારે પછી પાછો આવે, પાછો આવે. મારા ગુરુકુલના છોકરામાં એવું થાય કે પછી છોકરા થાકી જાય ને, કંઈક એવું થાય, તકલીફ પડે, એટલે પછી સાધુ પાસે આવે, પછી થોડી વાર ભૂલી જાય. હરિભક્તોને એવું થાય હોત એને ઘણી વખત, બહુ જાજી સંપત્તિ જો આવી જાય તો ભગવાન ભૂલાઈ જાય, સાધુ ભૂલાઈ જાય, આ દુનિયાની મોટાઈ મળી જાય એટલે ભગવાન ભૂલાઈ જાય. પણ એવા અમુક હરિભક્તો હોય કે આ દુનિયાની ગમે એટલી સંપત્તિ વધે,
ગમે એટલી કીર્તિ મળે, ગમે એટલી મોટાઈ મળે, પણ ભગવાને ભગવાનના સાધુને ભૂલે નહીં. આફ્રિકાની અંદર મોશીની અંદર રવજીભાઈ કરીને આપણા હરિભગત રહે છે. રવજીભાઈ આપણા લોયા મંદિરનું લગભગ બધું નિર્માણ કામ એમના હાથમાં છે. આ ભગત છે, સંતો આફ્રિકા જાય એટલે દારેસલામની અંદર ઉતરે. દારેસલામની અંદર 4-5 દિવસ રોકાવાનું થાય. ટાંઝાનિયાની અંદર છે દારેસલામ. ત્યાં સત્સંગને ભજન ભક્તિને બધું થાય. પછી ભગત એનો બધો બિઝનેસને મોટો ધંધો દારેસલામમાં. એ દારેસલામ મોટું, પણ મોશી એનાથી દૂર થાય થોડુંક, 7-8 કલાક એનું ગામ દૂર થાય. સંતો આવે એટલે એ ભાઈ પોતે ત્યાં પછી દારેસલામ આવે, સંતો જોડે રહે. અને પછી એમની એક વિશેષતા મેં જોઈ, સંતો જ્યારે જ્યાં સુધી સંતો જોડે રહેવાનું હોય ને, એક ફોન બહારથી ના આવે એના ધંધાનો. બાકી એમને ધંધો કેટલો મોટો કહું તમને. મેં એમને પૂછ્યું, ભગત કેટલી ગાડીઓ છે આવી નાની મોટી, ટ્રક ને નાની ગાડી મોટી ગાડી બધા વાહનો આ તે બધા મશીનરી બધી. એ કે 700-800 જેટલા હશે સાધનો બધા. આપણા મંદિર કરતાં મોટા કેમ્પસની અંદર તો ખાલી એમનું ગોડાઉન છે ગાડીઓ રિપેરિંગ કરવા માટેનું. 700-800 ગાડીઓ છે નાની મોટી બધી મશીનરીઓ બધી થઈને. ઘરના જ એના ડીઝલના પેટ્રોલ પંપ એના ઘરના જ છે બરાબર. આટલો મોટો માણસ કેટલો એનો વહીવટ ચાલતો હોય, કેટલા ફોન આવતા હોય. પણ સંતો ભેગો એને રહેવાનું થાય 5 દિવસ 6 દિવસ 7 દિવસ જે રહે, એટલા દિવસ એક ફોન બહારનો ના આવવા દે. બધું એને માણસોને સોંપી દીધું હોય એણે. અગાઉથી જ એને આખું બધું ટાઈમ ટેબલ બનાવી દે કે ગમે ઇમરજન્સીનું કામ આવી પડે તો કોને કહેવું, તો આને કહેવું. અને પછી એવું બહુ ઇમરજન્સી હોય તો એ સંતો ન હોય ત્યારે ફોન રિસીવ કરે. સંતોની ભેગા સત્સંગ કરતા હોય કરતો ત્યારે તો ફોન રિસીવ જ ના કરે. આટલું એને. પછી સંતોને લેવા આવે દારેસલામ. તો આવો મોટો માણસ એ તો કોઈ ગાડી થોડો ચલાવે, એની ગાડી તો ચલાવવા માટે ડ્રાઈવરો માણસો બધા બહુ, ડ્રાઈવરો ગાડી ચલાવવાવાળા બધા બહુ હોય. પણ મેં એને કીધું, ભગત તમે ગાડી ચલાવો તમારી. એ કે ના હું ના ચલાવું, આ મારે બધું કામ કેટલું હોય, ગાડી ક્યાંથી ચલાવું. તો મેં કીધું, અત્યારે તમે સંતોની ગાડી તમે ચલાવો છો ને, અત્યારે ડ્રાઈવર રાખેલું જ ના ચાલે સંતો માટે. એ કે મહારાજના સંતો અને એ મારી ઘેરે આવતા હોય અને હું ડ્રાઈવર લાવું, મને ગાડી આવડે છે કે. તો 6-7 કલાક ગાડી ચલાવવાની હોય, સવાર વહેલા ઉઠી નીકળ્યા હોય એટલે સંતો પછી નિયમ ધૂન આ બધું કરવાનું કરી પછી પછી ધીરે ધીરે બધાય સમાધિમાં ખોવાઈ જાય. ભગત થેઠ સુધી ગાડી ચલાવે. જ્યારે નીકળવાનું થાય ત્યારે બધા સંતોની બેગો હોય એ બધી બેગો પોતાની હાથે ગાડી ઉપર ચડે પોતે, અને ગાડી ઉપર બધી પોતે જાતે બાંધે. કાળિયા માણસો એના ઘણા કામ કરતા હોય પણ એને અડવા ના દે, સંતોની બેગ એને અડાય નહીં. એ પોતે જાતે બાંધે, ત્યાં ઉતરીએ ને ત્યાં પોતે જાતે ઉપર ચડીને ઠેલા નીચે ઉતારે અને ઉપર મૂકી આવે. એક નોકર કામ કરતો હોય, નોકર એવું એવી સંતોની આગળ નીચો થઈને રહે માણસ. વિચારો આટલી સંપત્તિ. આખા આખા દારેસલામની અંદર જે બધા રોડ ને બધા મોટા મોટા પુલો છે ને બધા, એ બધા એણે બાંધ્યા છે. વિચારો તમે કેટલો મોટો માણસ, કેટલો મોટો માણસ. આખા ત્યાં ટાંઝાનિયાની અંદર જે બધી ગેસની લાઈનો છે ને બધું કામ, એનું બધું કામ છે એનું. અહીંયા મશીન મૂકે, ડ્રિલિંગ કરવાનું થાય, સામે પાઇપ નીકળે, વચમાં રોડ આખો ખોદવાનો નહીં, અહીંયા કરે ને કામ. એટલે એવી એવી બધી હાઈ ટેકનોલોજીની બધી એની પાસે સાધનો સામગ્રીઓ બધી છે. આટલો મોટો માણસ છે પણ ભગવાનને સાધુની સેવા કરવાની થાય, ટેલ ચાકરી જાતે કરે, એની ટેલ જાતે કરે કે સાધુનો તો હું દાસ છું. વિચારો બીજા પાસે થોડાક પૈસા વધી જાય તો વાકું ના વળાય, ઇન્સર્ટ બગડી જાય. ઇન્સર્ટ કે શું કે પેલું શર્ટ અંદર દબાયો હોય અને પેન્ટની અંદર ઇન્સર્ટ કહે ને, એ વાંકા વળે તો નીકળી જાય. સંતોની બેગ એનથી ના ઉપડે. બોલો તે ઘણા આવે ગુરુકુલની અંદર, સાધુ તો દયાળુ હોય, જમવા બેસે હરિભક્ત જમવા બેસાડે. તો સંતો કહે ને, ભગત ડીશ રહેવા દો વાંધો નહીં, ભલે રહી લઈ લેશું તારે રહેવા દે. તે બોલો એની ડીશ પછી સાધુ લઈને ઉટકે. બોલો સાધુ ધોઈ નાખે. આ ત્યાગ સ્વામી છે તો મેં તો ઘણી વાર જોયા એમને, હરિભક્તો ડીશો મૂકીને જતા રહ્યા હોય પણ છોકરાને ના બોલાવે, કોઈ છોકરા હરિભક્ત ના બોલાવે, એ જાતે લઈ લે ડીશ અને હરિભક્તોની ડીશો જાતે ધોઈ નાખે. બોલો. અને પેલા ભગત પોતાની સંતોની સેવા એ પોતે કરતો, સંતોને પોતાની સેવા ક્યાંથી કરવા દે. એટલે અમુક વખત સત્સંગ આવી સમજણ હોય.
આ દીનાનાથ ભટ્ટ હતા, મહારાજને શરણે પછી આવ્યા, મહારાજના શરણે નમાવીને પછી મહારાજને આગળ પ્રાર્થના કરી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, અને મારી આ દીકરી છે જમના, મારી સુતવા જમના જેહ આજ થકી તમારી છે, તેહ તેને આવી ભવિષ્ય વળગ્યું ભૂત તેનું મનમાં છે, તૂત આવી અને બહુ હેરાનગતિ એણે કરાવી છે, તો ભગવાન તમે એમને આ ભૂત કાઢી અને અમને સુખી કરો. આવી રીતે દીનાનાથ ભટ્ટે મહારાજને આવીને પ્રાર્થના કરી. મહારાજ તો બહુ દયાળુ છે, કરુણાભીના જેમના લોચન છે એમણે જ ગાયું છે દીનાનાથ ભટ્ટે પછી આ સ્તોત્ર, કરુણામય ચારુ લોચનમ. મહારાજ તો બહુ દયાળુ છે, પોતાના શરણે આવેલો ગમે એવો જીવ, ગમે એવો પાપી જીવ હોય પણ એકવાર શરણે આવીને એમ કહે ને કે હે ભગવાન હું તમારો છું, મારી લાજ તમારા હાથમાં છે, પછી ગમે એવા પાપ હોય ને ભગવાન એમને માફ કરી દે, ગમે એવા પાપ માફ કરી દે. એક પાપ ખાલી ભગવાન માફ ના કરે, કયું? ભગવાનનો ગમે એટલો અપરાધ ભગવાનનો કર્યો હોય ને કોઈ જીવે ભગવાનનો, તો ભગવાન બધાને માફ કરી દે. પણ કોઈ સાધુનો અપરાધ કર્યો હોય ને તો ભગવાન એમ કહે કે જા મારું કામ નથી, એની પાસે તું જા. દુર્વાસા ઋષિએ જ્યારે અમરીશ રાજાનું અપમાન કર્યું ત્યારે ભગવાનની પાસે ગયા, દુર્વાસા ભગવાને ના પાડે, મારું કામ નથી તું એમની પાસે જા, એમની માફી માગ. એવી રીતે ભગવાન પોતાના કરેલા અપરાધ એને માફ કરી દે, પણ સાધુના કરેલા અપરાધને ભગવાન ક્યારેય માફ ના કરે, ક્યારેય માફ ના કરે. એટલે મહારાજ તો બહુ દયાળુ છે, ભગવાન એમ કહે કે તું ગુના કર, કેટલા કરી શકે જો, પછી મારા શરણે આય હું માફ ના કરું, મને કહેજે. પણ જીવ એવો છે કે ભગવાનના શરણે ના જઈ શકે, ભગવાનની માફી માગી ના શકે. માફી માગતા જેવું શીખી જાય, નમતા જેવું શીખી જાય તો એની પાસે કંઈ દોષ રહે નહીં, શુદ્ધ થઈ જાય. દીનાનાથ ભગવાન, દીનાનાથ ભટ્ટ ભગવાનને નહીમાં, પછી મહારાજ એમની માથે જે કરુણા કરી એ સ્વામી આપણને પછી કહેશે. દસ કડી પૂરી થઈ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.